માં ચાલી રહેલા ઓડિશા લિટરરી ફેસ્ટિવલમાં ઓડિશાના પ્રધાન અને બીજેડી પ્રમુખ નવીન પટનાયકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે છતાં ભાજપે હરીફ કરીશું જ્યાં સુધી હું અને મારી સરકારનો સંબંધ છે ત્યાં સુધી અમારો કેન્દ્ર સાથે રચનાત્મક સંબંધ છે અમે ફક્ત અમારા રાજ્યના વિકાસ અને કલ્યાણ સાથે ચિંતિત છીએ અને કેન્દ્ર આમાં અમને સમર્થન છે ઓડિશાની ધામનગર બેઠકમાં બીજેટીના ઉમેદવારની ભાજપ સામે હાર થઈ છે ત્યારે ઓડિશાના મુખ્યપ્રધાન અને રાજ્યના શાસક બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે કહ્યું છે કે મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે પરંતુ તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં તેના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે માને છે પટનાયકે એ પણ સ્વીકાર કર્યો કે ઓડિશાને હવે વિકાસલક્ષી કાર્યો માટે કેન્દ્ર તરફથી સારો સહકાર મળી રહ્યો છે મુખ્યમંત્રીએ ઓડિશા લિટરરી ફેસ્ટિવલમાં એક વાર્તાલાપ કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી ઓડિશાના સીએમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેશનું સંધિય માળખું જોખમમાં છે આ પ્રશ્નનો જવાબ આપતા નવીન પટનાયકે કહ્યું કે જ્યાં સુધી મારી અને મારી સરકારની વાત છે તો અમારી પાસે રચનાત્મક છે કેન્દ્ર સાથે સંબંધ અમે ફક્ત અમારા રાજ્યના વિકાસ અને કલ્યાણ સાથે ચિંતિત છીએ અને કેન્દ્ર આમાં અમને ટેકો આપે છે પટનાયકનું નિવેદન રાજકીય રીતે મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્ર અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે સરકાર પર બિન ભાજપ રાજ્યો સાથેના વ્યવહારમાં સંઘીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે ઉલ્લેખનીય છે કે અગાઉની યુપીએ સરકાર વખતે પણ પટનાયકે આવા આક્ષેપો કર્યા છે બીજેડી કોંગ્રેસની યુપીએ અને ભાજપની એનડીએ સાથે સમાન અંતર જાળવી રાખવાનો દાવો કરે છે જો કે બે હજાર વીસમાં રાજ્યસભાની ચૂંટણીમાં પટનાયકે ભાજપના ઉમેદવાર અશ્વિની વૈષ્ણવને સમર્થન આપ્યું હતું ત્યારે એનડીએ સાથે બીજેડી નું સમીકરણ નોંધપાત્ર રીતે બદલાઈ ગયું આ કારણે વિપક્ષ કોંગ્રેસે બીજેડી અને ભાજપને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા હતા ધામનગર વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણીના પરિણામો પર પટનાયકે કહ્યું કે તેઓ લોકોના નિર્ણયનું સન્માન કરે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી